નમસ્કાર જય હિન્દ વંદે માતા વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ડિયન પોલિટી સિરીઝમાં ભારતીય બંધારણ સિરીઝમાં આપણે જે પાર્ટ ફાઈવ છે બરાબર એમાં યુનિયન એન્ડ પાર્લામેન્ટ બરાબર બે ટોપિક આપણે પૂર્ણ કર્યા છે આજના લેકચરમાં આપણે જોવાના છીએ પ્રેક્ટિસ ક્વેશ્ચન બરાબર જે અગત્યના ક્વેશ્ચન છે જેના આધારે તમે કઈ રીતે ક્વેશ્ચન પૂછાય કઈ રીતે એડ્રેસ કરી શકો એની આપણે ચર્ચા જોશું પ્રિયલ ક્વેશ્ચન પેપર સિમિલર ક્વેશ્ચન અહીંયા બનાવેલા છે જે તમને પૂછાઈ શકે છે અલગ રીતે આ ક્વેશ્ચન સમજવા પહેલાં આપણે એક અગત્યની જે થિયરી છે એ છે ટાઈપ ઓફ સિસ્ટમ બરાબર આની પહેલાં આપણે કરંટ અફેરમાં એક ટોપિક જોયો હતો એની અંદર મેં તમને વાત કરી હતી કે કેટલા પ્રકારની સિસ્ટમ હોઈ શકે છે બરાબર તો એમાં એક ટાઈપ જે છે એ છે ડેમોક્રેસી ડેમોક્રેસીમાં બે સિસ્ટમ અગત્યની છે બરાબર એક છે પાર્લામેન્ટ્રી એક છે પ્રેસિડેન્શિયલ પાર્લામેન્ટરી અને પ્રેસિડેન્શિયલ ભારતમાં પાર્લામેન્ટરી છે અમેરિકામાં પ્રેસિડેન્શિયલ છે બંનેની આપણે કમ્પેરિઝન જોશું બંનેના આપણે ફાયદા જોઈશું બંનેને આપણે નુકસાન જોઈશું પછી આપણે જે ક્વોચન આપણે સોલ્વ કરવાના છે એ ક્વોચ્ચન ક્વેશ્ચન એ હું તમને જણાવીશ તમારે મને આન્સર આપવાના છે આન્સર તમારે કમેન્ટ કરવાનું છે તો આપણી જે પાર્લામેન્ટરી સિસ્ટમ છે એને કહેવાય છે સંસદીય શાસન પ્રણાલી સંસદીય શાસન પ્રણાલી સંસદીય શાસન પ્રણાલીમાં ત્રણ અંગ હોય છે પ્રેસિડેન્શિયલ શાસન પ્રણાલીમાં પણ ત્રણ જ અંગ હોય છે બરાબર એ આપણે જોઈએ સંસદીય શાસન પ્રણાલીની આપણે વાત કરીએ તો એક હોય એક્ઝિક્યુટિવ જેને આપણે કહીશું કારોબારી એક હોય હવે એક કોમન સવાલ જે કદાચ તમને ઉદભવતો પણ હોય ના પણ ઉદભવતો હોય એ હોય છે કે ભારતે પાર્લામેન્ટરી સિસ્ટમ કેમ ફોલો કરે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ કેમ ફોલો ના કરે હવે ડેમોક્રેસીની વાતમાં હંમેશા યાદ રાખજો વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ડેમોક્રેસી એ યુએસ છે સૌથી પહેલું લોકતંત્ર શરૂ કરવા વાળો કોઈ દેશ હોય તો એ છે અમેરિકા અને સૌથી મોટું બરાબર પોપ્યુલેશન વાઇઝ અત્યારે આપણે સૌથી લાર્જેસ્ટ અને સૌથી મોટી ડેમોક્રેસી ભારતની છે ભારતે જ્યારે બંધારણ એક્સેપ્ટ કર્યું ત્યારે ભારત પાસે બંને ચોઈસ હતી કે અમેરિકાનું પ્રેસિડેન્શિયલ સિસ્ટમ લે કે યુકે ની પાર્લામેન્ટરી સિસ્ટમ લે તો ભારતે યુકે નું પાર્લામેન્ટરી સિસ્ટમ લીધું એનું એક મહત્વનું અગત્યનું જે કારણ હતું એ હતું કે ભાઈ બ્રિટિશરો લાંબો સમય સુધી ભારતમાં રાજ કર્યું અને આપણા જેટલા પણ ફ્રીડમ ફાઇટર હતા એમાંથી મેક્સિમમ લોકો બેરિસ્ટર હતા વકીલ હતા અને એ ત્યાં જઈને યુકેમાં જે સંસદ એની જે કામ કરતી હતી એની કાર્ય પ્રણાલી એને જોતા હતા અને ઘણી સારી પણ લાગતી હતી અને એ જ સેમ પ્રેક્ટિસ ભારતમાં થતી હતી તો આ સિસ્ટમથી આપણે વાકેફ હતા સિસ્ટમ કામ કઈ રીતે કરે આપણે જાણતા હતા બીજી આ સિસ્ટમને વેસ્ટ મિનિસ્ટર મોડલ કેમ કહેવાય છે કારણ કે યુકે જે છે એ આપણા પશ્ચિમમાં આવે છે બરાબર અને એ સિસ્ટમ છે એટલે આને વેસ્ટ મિનિસ્ટર મોડલ ગવર્મેન્ટ કહેવાય છે પાર્લામેન્ટરી સિસ્ટમ પાર્લામેન્ટરી સિસ્ટમ દેશ ઉપર હોય છે દેશ કઈ સિસ્ટમ એક્સેપ્ટ કરે બરાબર આપણા જે ફ્રીડમ ફાઈટર હતા પહેલેથી આ સિસ્ટમમાં જાણકાર હતા બરાબર તો આ ઇઝી અને ઇફેક્ટિવ હતું બીજું આની એક જે મેઇન ખાસિયત હતી એ હતું એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર બરાબર બંને જોઈન્ટ હોય બંને જોઈન્ટ હોય જ્યારે આમાં બંને અલગ હોય સેપરેટ હોય તો પ્રેસિડેન્શિયલ જે સિસ્ટમ હોય પ્રેસિડેન્શિયલ સિસ્ટમ હોય એમાં સેપરેશન ઓફ પાવર જોવા મળે મતલબ એક્ઝિક્યુટિવ લેજિસ્લેચર અને જ્યુડિશિયરી ત્રણેય અલગ અલગ હોય ત્રણેય અલગ અલગ હોય અને બધાએ પોતાનું જ કામ કરવું બરાબર જયારે આમાં કેવું હોય ભારતમાં તો એક્ઝિક્યુટિવ અને લેજીસ્ટલેચર જોઈન્ટ આનો મતલબ શું છે તો માની લો આપણે યુનિયન એક્ઝિક્યુટિવ ની વાત કરીએ પ્રાઇમ મિનિસ્ટર બરાબર એ આપણા મોદીજી છે તો મોદીજી એ એક આપણા પ્રાઇમ મિનિસ્ટર એ છે અને લોકસભાના પણ મેમ્બર છે બરાબર તો એ જે આપણને વચન આપે છે બરાબર એઝ અ પ્રાઇમ મિનિસ્ટર એ પાલન કરવા માટે જ એ લેજિસ્લેચરમાં કાયદા બનાવે છે જેનો બેનિફિટ આપણે પહોંચે છે આનું મેં આની પહેલાં પણ થિયરીની જ્યારે મેં તમારી સાથે ચર્ચા કરેલી હતી બરાબર સેમાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમની કે પ્રેસિડેન્ટ લોકડાઉનની અંદર નક્કી પણ કરે કે આપણે લોકડાઉન રાખવું છે તો પણ એને સમર્થન મળશે નહીં આની એક બીજી ખાસિયત યાદ રાખજો પ્રેસિડેન્શિયલ સિસ્ટમની એની અંદર જે ટેન્યુર હોય એ ફિક્સ હોય જેમ કે અમેરિકામાં ચાર વર્ષનો એક રાષ્ટ્રપતિનો કાર્યકાળ ચાર વર્ષનો હોય તો ચાર વર્ષ એ જાય એક એકવાર જે રાષ્ટ્રપતિ બનીએ ચાર વર્ષ રહેશે વચ્ચે કોઈ દિવસ એનો અંત આવશે નહીં જે અહીંયા હોતું આનો પોઝિટિવ છે એ કેમ છે નેગેટિવ કેમ છે એ આખી એક પોલિટિકલ ડિસ્કશન છે એમાં જેટલું સમજાય એટલું હું તમને ટ્રાય કરીશ બરાબર એની વધારે બરાબર એનાથી વધારે મતલબ આજે હજી હમણાં ચર્ચા પણ આપણે જોવાની છે કમ્પેરિઝન બરાબર પેલા આપણે પ્રેસિડેન્શિયલ હવે આની અંદર યાદ રાખજો ભારતીય પાર્લામેન્ટરી સિસ્ટમ છે બરાબર તો કોઈ પણ એક મૂવી હોય તો મુવીમાં મૂવીમાં હંમેશા હીરો સારો બતાવવા માટે સૌથી પહેલા વિલનને ખરાબ બતાવવો પડે બરાબર એટલે હીરો આપોઆપ સારો થઈ જાય તો આપણા અહીંયા આપણામાં વિલન છે પ્રેસિડેન્સિયલ સિસ્ટમ હાલાકી પ્રેસિડેન્સિયલ સિસ્ટમ એના ઘણા બધા ફાયદા છે થાય બરાબર કારણ કે ફાયદા હોય તો એ ઇફેક્ટિવ હોય અને એ પણ અમેરિકા જેવી બરાબર અમેરિકા જેવી દેશ પાસે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે પણ આપણે એનાથી પ્રભાવિત નથી થયા આપણે પાર્લામેન્ટરી સિસ્ટમ આપણને આવડતી હતી આપણે એ એક્સેપ્ટ કરી હતી ભારતને ધ્યાનમાં રાખીને અને યાદ રાખજો પાર્લામેન્ટરી સિસ્ટમ આપણે યુકેથી લીધી છે તો યુકેમાંથી આપણે સીધી કઈ કોપી પેસ્ટ નથી કર્યું હા આપણે ભારત અનુસાર એને અપનાવ્યું છે અને એમાં પણ આપણે ચેન્જ કરવાના પ્રાવધાન આપ્યા છે બરાબર કે આપણે ઈચ્છા પ્રમાણે આપણે પાર્લામેન્ટરી સિસ્ટમમાં પણ આપણે ભવિષ્ય આધારિત ભારત દેશ જે દિશામાં આગળ વધે એ દિશામાં આપણે એને લઈ જશું બરાબર તો સૌથી પહેલાં જો પ્રેસિડેન્શિયલ સિસ્ટમની ખામીઓ શું છે તો આને નોન રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ કહેવાય છે નોન રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ કારણ કે એ લેજિસ્લેચરને જવાબદાર હોતા નથી હા એને જે કાર્ય કરવાના છે કરશે બરોબર એ કાર્યમાં સારું રિઝલ્ટ આવે તોય તોય ભલે અને ખરાબ આવે તો એને કોઈને લેજીસ્ટલેચરને જવાબ આપવાનો હોતો નથી પછી લેજિસ્લેચર એક્ઝિક્યુટિવ વચ્ચે કોન્ફ્લિક્ટ હોય છે હંમેશા બરોબર મતલબ જે એક્ઝિક્યુટિવ હોય મતલબ અત્યારે જો બાઇડન સાહેબ છે પ્રેસિડેન્ટ એ કઈ જાહેરાત કરે કે ભાઈ આપણે બાળકોને મોબાઈલ આપવા છે એજ્યુકેશન માટે બરાબર તો એને લેજિસ્લેચરમાંથી પાસ કરાવતા કરાવતા એને દમ નીકળી જશે દમ નીકળી જશે બરાબર કારણ કે લેજિસ્લેચરના જયારે યોગ્ય આન્સર આપશે ત્યારે એને મંજૂરી બરાબર આના નુકસાન છે બરાબર ફાયદા શું છે તો ફિક્સ ટેન્યુઅલ ચાર વર્ષ છે તો ચાર વર્ષ એ જે કામ કરવું હશે એ કરશે એ શા માટે સારું છે એની વાત સમજી લે ભારતની સરકાર પાંચ વર્ષ ચાલતી હોય છે બરાબર અમેરિકાની સરકાર ચાર વર્ષ ચાલતી હોય છે તો પાંચ વર્ષની સરકારમાં દાખલા તરીકે બે હાજર થી આપણે બે નો કાર્યકાળ ગણીએ તો સરકાર બે નું વર્ષ બાદ તો બાકીના વર્ષ મતલબ આ બધા વર્ષમાં વિચાર કર્યા કરશે કે આપણે ઇલેક્શન કઈ રીતે જીતવું કારણ કે નેક્સ્ટ ઇલેક્શન બેક ટુ બેક હશે અથવા આપણી સરકાર પડી ના જાય તો મોસ્ટ ઓફ કેસમાં ઘણી બધી ભારતીય સરકાર એવી જતી રહી છે વચ્ચે આપણે કોઈને નથી કરવાનું પણ એને સરકાર ખાલી એનો એક જ ઉદ્દેશ હતો કે ભાઈ સરકાર ટકી રહી પડે નહીં બરોબર તો એ સરકાર ટકાવવામાં વ્યસ્ત રહ્યા પ્રજા કલ્યાણના કાર્ય કરવા કરતા તો આ એક એની ખામી કરે ફિક્સ નો ફાયદો એક વાર સરકાર બની ગઈ છે એટલે સરકારે એનું બેસ્ટ આપવાનું છે એના પાંચ વર્ષોનું બરાબર એના પાંચ વર્ષોનું નથી આપી શકતા તો વસ્તુ આખી અલગ છે પછી આપણે એનું ચયન ના કરીએ તો વસ્તુ આખી અલગ છે બરાબર હવે જો પાર્લામેન્ટરી સિસ્ટમના ફાયદા શું છે

વેરી ગુડ પ્રાઇમ મિનિસ્ટર બરાબર વડાપ્રધાન અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર તો મેજોરિટી પાર્ટી રૂલ બરાબર મેજોરિટી મતલબમાં તમારી પાસે પૂર્ણ સમર્થન છે બરાબર તો જ તમે રૂલ કરશો ફૂલી મેજોરિટી નથી તો તમારી સરકાર કાર્ય કરી શકશે નહીં કલેક્ટિવલી રિસ્પોન્સિબલ મતલબ પ્રાઇમ મિનિસ્ટર ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કલેક્ટિવલી રિસ્પોન્સિબલ હોય છે લેજિસ્લેચરને બરાબર ધારાકીયને અને ખાસ કરીને એમાં પણ લોકસભા બરાબર પોપ્યુલર હાઉસ અથવા પીપલ્સ હાઉસ પોપ્યુલર હાઉસ અથવા પીપલ્સ હાઉસ બરાબર પોપ્યુલર હાઉસ અથવા પીપલ્સ હાઉસ ડ્યુઅલ ડ્યુઅલ મેમ્બરશીપ મતલબ લેજિસ્લેચરના પણ એ મેમ્બર હોય અને એક્ઝિક્યુટિવના એ હોય તો એકદમ સ્મૂથલી પ્રજા કલ્યાણના જે પોલિસી હશે બરાબર ઈઝીલી એ શું કરી કરીએ લાગુ કરીએ પોલિટિકલ હોમોજીનિટી પોલિટિકલ હોમોજીનીટીમાં મેં તમને વાત કરી હતી આપણે ચર્ચા જોઈ ગયા છે બરાબર અરવિંદર કોરવાળી કે ભાઈ જ્યારે ફાર્મ એક્ટ લાવવામાં આવ્યો ત્યારે દરેકે દરેક મંત્રી બરાબર એક જ સુરમાં હોવા જોઈએ જો કોઈ આનો વિરોધ કરે બરાબર તો એને પહેલેથી રેજિગ્નેશન આપી દેવાનું એક લેટેસ્ટ ઉદાહરણ ભૂતકાળમાં આપણે બરાબર તો આ બધા યાદ રાખવાનું છે અને ડિઝોલ્યુશન ઓફ લોવર હાઉસ બરાબર આ ઓનલી પોઝિટિવ વસ્તુ છે કે ભાઈ કોઈ વ્યક્તિ મતલબ સરકાર ચાલી શકે એમ નથી તો આપણે લોકસભાનું શું કરી શકીએ છીએ વિસર્જન કરી શકીએ છીએ જે પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં પોસિબલ નથી તો સંસદીય શાસન પ્રણાલીના આટલા બધા ફાયદા છે તમારા ફાયદા જ યાદ રાખવાના છે આની સિવાય સિસ્ટમ કઈ હોઈ શકે છે તો સિસ્ટમની પણ એકવાર લિસ્ટ જોઈ લો મેં તમારી સાથે ચર્ચા કરી હતી સૌથી પહેલી જૂની જાણીતી છે મોનાર્કી બરાબર બરાબર જેને કહેવાય પછી આપણે હતી ડેમોક્રેસી લોકશાહી લોકશાહીમાં આપણે સિસ્ટમ વાઇઝ વાત કરીએ તો એક આવશે પ્રેસિડેન્શિયલ બરાબર પછી એક આવશે પાર્લામેન્ટરી પાર્લામેન્ટરીના પાછા બે ભાગ પડશે બરાબર મોનાર્ક અને રિપબ્લિક રિપબ્લિક મતલબમાં દેશના સર્વોચ્ચ પદ બરાબર ઇલેક્શનના માધ્યમથી ચયન કરતા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ તો ભારત એમાં રિપબ્લિક છે બરાબર જ્યારે યુકે છે એ મોનાર્ક છે કેમ કારણ કે એના જે હેડ છે એના જે પ્રેસિડેન્ટ હશે હંમેશા રાજવંશના એક વ્યક્તિ હશે પછી આની પછી આવી ડિક્ટેટરશીપ બરાબર તાનાશા ટાઈપ તાનાશા સાહેબ બરાબર પછી આવે એક સરમુખત્યાર સાહેબ બરાબર અને એક આવે કે કોઈ સરકાર નું હોય તો અરાજ કરતા રામ ભરોસે દેશ ચાલતો તો આ વાત થઈ ગઈ બે વસ્તુ એક આપણે હા હવે આની સિવાયનો ટોપિક આવશે ફેડરલિઝમ વાળો ત્યારે યાદ રાખજો જે ફેડરલ સિસ્ટમ છે એ પણ યુએસ અને કેનેડાની છે આપણે જે ફેડરલ સિસ્ટમ ફોલો કરીએ છીએ એ કેનેડિયન મોડલ છે બરાબર યુએસ મોડલ નથી આ યાદ રાખજો આ બધું ફિલ્મ્સ માટે અગત્યનું છે બરાબર આ બધું ફિલ્મ્સ માટે અગત્યનું છે ટોપિક વાઇઝ જ્યારે ચર્ચા આવશે ત્યારે તો આપણે પેલા જોઈ લીધા પાર્લામેન્ટરી જે સિસ્ટમ છે એના ફાયદા જોઈ લીધા હું પાર્લામેન્ટ્રી સિસ્ટમના નુકસાન છોડો તો પાર્લામેન્ટરી સિસ્ટમ છે ને એને અનસ્ટેબલ ગવર્મેન્ટ ત્યારે પડી જાય ગમે ત્યારે પડી જાય મતલબ ઘણી વખત તો મેજોરિટી હોય તોય પડી જાય એમાં એવું થાય કોઈ પ્રાઇમ મિનિસ્ટર હોય એનું ડાયરેક્ટ નામ બરાબર એનું ડાયરેક્ટ નામ કોઈ સેટિંગ અથવા કરપ્શનની અંદર આવી જાય તો સરકાર પડી જાય સરકાર પડી જાય મતલબ વ્યક્તિ વિશેષ એક વ્યક્તિની ભૂલ ને લીધે પણ સરકાર પડી શકે છે જરૂરી નથી દર વખતે બરાબર વોટિંગ જ થાય નો કોન્ફિડન્સ મોશન આપણે ઇન્દિરા ગાંધી વાળી જોઈએ તો ઇન્દિરા ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટે ક્લિયર બરાબર ગિલ્ટી ફાઇન્ડ કરી હતી અને એને સ્વૈચ્છિક કીધું તમે રાજીનામું આપી દો તો વધારે સારું બરાબર અમે અમે કહીએ ને તમે આપશો તો એક દાગ લાગી જશે આપણી ડેમોક્રેસી ઉપર તો એને શું કર્યું ઇમરજન્સી લગાડી બરાબર ડાર્કેસ સ્પોર્ટ્સ ઇન ઇન્ડિયન હિસ્ટ્રી બરાબર પછી આવે નો કન્ટિન્યુટી ઓફ પોલિસીસ માની લો આની પહેલા પણ ચર્ચા આપણી થઈ હતી કે ભાઈ અત્યારે કરંટ સરકાર છે એ યુનિવર્સલ બેઝિક ઇન્કમ કરીને એક વ્યવસ્થા શરૂ કરી દે કરંટ ગવર્મેન્ટ કોઈ કારણોસર એ સરકાર મતલબ વચ્ચે હવે બે હજાર ચોવીસમાં ઇલેક્શન જીતી જાય બે હજાર સત્યાવીસમાં માં આવ્ય કોઈ પ્રાવધાન કરે અને બે હજાર ઓગણત્રીસ ઇલેક્શન હારી જાય નવી સરકાર આવે એટલે સૌથી પહેલું કામ શું કરે આ સ્કીમને અટકાવી દે એવી ઘણી બધી બહુ સારી સ્કીમો હતી કે જે સરકાર બદલી જવાથી એ સ્કીમો અટકી ગઈ જેના બેનિફિટ મળવા પડે એના બનાવી પછી આવશે ડિક્ટેટરથી બરાબર જેને કહેવાય તાનાશાહી તો આની અંદર ઉદાહરણ યાદ રાખજો એડોફ હિટલર બરાબર હિટલર જે હતા એ લોકશાહીના લોકશાહીથી તે ટોચ ઉપર આવ્યા હતા અને લોકશાહીમાં ટોચ ઉપર આવ્યા બાદ પોતાની પાસે સંપૂર્ણ પાવર હોવાને લીધે એને ડેમોક્રેસીને શેમાં કન્વર્ટ કરી દીધી હતી તાનાશાહીમાં કન્વર્ટ કરી હાલાકી ભારતમાં એ પોસિબલ નથી ભારતમાં દરેક પોસ્ટ ઉપર બરાબર એક એની ઉપર કંટ્રોલર રાખેલા હોય છે બરાબર તો એક્ઝિક્યુટિવને લેજિસ્લેચર કંટ્રોલ કરે લેજિસ્લેચર કંટ્રોલ કરે અને જ્યુડિશરી બંનેને કંટ્રોલ કરે ઇન પ્રોડક્ટિવ વે વધારે કંટ્રોલ કરે તો આને આપણે એક્ટિવિઝમ અથવા જ્યુડિશરી ઓવરિચ કરીએ કોઈ પદ સર્વોચ્ચ નથી નથી પ્રેસિડેન્ટ નથી પ્રાઇમ મિનિસ્ટર બરાબર બંને ઉપર કોઈના કોઈ અધિકારોનું શું કરેલું છે બંધન રાખેલું છે બરાબર કે જેથી ડિકટેક્ટરશીપ હાંસલ થાય નહીં કારણ કે આપણે જ્યારે ડેમોક્રેસી એક્સેપ્ટ કરતા હતા ને પાર્લામેન્ટરી સિસ્ટમ ત્યારે પણ હિટલરની આખી જે કેસ્ટડી હતી એ પણ આપણે ધ્યાને સેપરેશન ઓફ પાવર જોવા મળતું નથી પાર્લામેન્ટરી સિસ્ટમમાં કારણ કે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર એ બંને કોમ્બિનેશનમાં છે અમેરિકામાં આપણે સ્પેશિયલી જોઈ શકાય છે આની ઉપર ક્વેશ્ચન એ પૂછાઈ ગયા છે બરાબર પણ અને ક્વેશ્ચન એ પૂછાઈ ગયા છે ને તમારે લખવાનો છે પણ પોઝિટિવ મેનરમાં સેપરેશન ઓફ પાવર જોવા મળશે પણ હન્ડ્રેડ પર્સન બરાબર જેવા હોવા જોઈએ એ રીતે નહીં એક હોમોજીની સ્ટાઇપ સેપરેશન ઓફ પાવર જોવા મળશે એ સેપરેશન ઓફ પાવર આપણે જુડિશિયરીમાં જોઈ શકશું પણ એ કંઈક ને કંઈક આપણે લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવમાં વિઝિબલ રહેશે નહીં અહીંયા સુધી ક્લિયર છે બધી વસ્તુ દરેક ઇન્ફોર્મેશન સંસદીય શાસન પ્રણાલી અને રાષ્ટ્રપતિ શાસન પ્રણાલી પ્રેસિડેન્સીય એન્ડ પાર્લામેન્ટરી સિસ્ટમ ડેમોક્રેસી એના પાર્ટ છે બંને આપણે ઉદાહરણ જોઈએ ઓકે ક્વેશ્ચન ઉપર જઈએ ચાલો હવે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા માટે બરાબર અહીંયા આપણે ઇંગ્લિશમાં ક્વેશ્ચન છે પણ ચિંતા ન કરતા ક્વેશ્ચન વાંચીને હું તમને એનું જે પણ યથાર્થ ગુજરાતી હશે એ પણ જણાવીશ પછી તમારે કમેન્ટ કરવાની રહેશે બરાબર પ્રેક્ટિસ માટે છે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ બરાબર ઘણા બધા વિદ્યાર્થીને ડાઉટ હતો ને કે સર આપણે યુપીએસસી ની અંદર ક્વેશ્ચન ઇંગ્લિશમાં આવશે કઈ રીતે સોલ્વ થશે તો જો તમારી સામે ક્વેશ્ચન છે આપણે પ્રેક્ટિસ માટે જ આપણે એ જોઈએ છીએ આપણે શું કરશું એ પ્રેક્ટિસ માટે જ આપણે જોશું એ પ્રેક્ટિસ માટે આપણે જોઈએ વિચ ઓફ ફોલોઈંગ આર પ્રિન્સિપલ ઓન બેસિસ ઓફ પાર્લામેન્ટરી સિસ્ટમ બરાબર ઇન્ડિયન ઓપરેટ્સ કરેક્ટ આન્સર બરાબર પાર્લામેન્ટરી સિસ્ટમમાં પાવર કોની કોની કોન પાવર હોય છે અહિયાં મતલબમાં સરકારના અસલી વડા અને નામ માત્રના વડા બરાબર પાવર કોન કોની પાસે હોય છે પાર્લામેન્ટરી સિસ્ટમમાં તો પેલો ઓપ્શન છે નોમિનલ એક્ઝિક્યુટિવ હેડ પછી છે વાઇસ પ્રેસિડેન્ટ એઝ અ ચેરમેન ઓફ અપર હાઉસ રિયલ એક્ઝિક્યુટિવ ઓથોરિટી વિથ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એક્ઝિક્યુટિવ રિસ્પોન્સિબલ ફોર લોઅર હાઉસ બરાબર તો નીચેનામાંથી કરેક્ટ આન્સર પૂછેલો છે મતલબ સરકાર સરકાર નો પાવર કોની કોની પાસે હોય છે નોમિનલ હેડમાં આપણે જોયા પ્રેસિડન્ટ આવશે રિયલ હેડમાં પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર આવશે બરાબર અને અહીંયા વાત કરી છે લોઅર હાઉસ મતલબ લોકસભાની પછી તમને પૂછેલું છે અને અહીંયા વાત કરી છે રાજ્યસભાની સરકાર વતી પાવર કોણ ગ્રહણ કરે છે અને ક્યાં બરાબર આન્સર શું આવશે બરાબર બરાબર બધા ફટાફટ કમેન્ટ કરો આન્સર શું આવશે ફરીથી એકવાર વન ચાન્સ આની અંદર પહેલા તમારે એક જ સિમ્પલ સિમ્પલ મતલબ ક્વેશ્ચન છે આપણે સિસ્ટમ પ્રમાણે ફોલો છે જે નથી આવતું એને એલિમિનેટ કરવાનું છે કરેક્ટ પૂછેલું છે એટલે આમાંથી કોણ નહીં આવે એને ખાલી એ ઓપ્શન એ ઓપ્શન રિમૂવ કરવાનું છે ઓપ્શન એલિમિનેશન મેથડ કરશો તો પણ થઈ જશે ચલો બધા ફટાફટ આન્સર પ્રેસિડેન્ટ આવશે બરાબર પ્રાઇમ મિનિસ્ટર આવશે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર આવશે સાચો આન્સર પહેલામાં ઓકે ચાલો વેરી ગુડ સોલ્વ કરીએ તો અહિયાં આ કન્ડિશનમાં કોણ કોણ આવે તો એક તો આવે પ્રેસિડેન્ટ આવે બરાબર પછી પ્રાઇમ મિનિસ્ટર ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર આવે ને મેં તમને પહેલેથી કીધું છે સરકાર જે છે હંમેશા લોકસભામાં રૂલ કરતી હોય બરાબર અહીંયા વાત કરી છે વાઇસ પ્રેસિડન્ટ એઝ અ ચેરમેન ઓફ અપર હાઉસ બરાબર એ આવશે નહીં એટલે ઓપ્શન બી આવશે નહીં મતલબ એ સરકારનો ભાગ નથી એવું નથી પણ એ વાઇસ પ્રેસિડેન્ટ જ્યાં સુધી રાજ્યસભાના ચેરમેન છે આપણે જાણ્યું છે રાજ્યસભાના ચેરમેન તરીકે બરાબર પાર્લામેન્ટરી સિસ્ટમમાં બરાબર સરકાર ચલાવે છે લોકસભામાં લોઅર હાઉસ બેઝિક પ્રિન્સિપલ અનુસાર ખાલી વાઇસ પ્રેસિડેન્ટ હોત તો એ વસ્તુ અલગ છે બરાબર અહીંયા વાત કરી છે અપર હાઉસના ચેરમેન તરીકે કોણ વાઇસ પ્રેસિડેન્ટ એટલે આ એક સેકન્ડ ઓપ્શન છે એ તર્કસંગત નથી તો બે ઓપ્શન એલિમેન્ટ કરશો તો તમારી પાસે એક જ ઓપ્શન આવશે એ ટાઈમ સમજાયું કે હજી રિપીટ કરું બરાબર પાર્લામેન્ટરી સિસ્ટમમાં આપણે નોમિનલ રિયલ અને જે લોઅર હાઉસ હોય છે બરાબર એનું જ મહત્વ વધારે હોય છે ચાલો ઉપરના ક્વેશ્ચન આધારિત સેકન્ડ ક્વેશ્ચન છે એમાં આન્સર આપવા ટ્રાય કરો ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એસ્ટાબ્લિશ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ એન્ડ ધ એસેન્સ ઓફ ધીસ ફોર્મ ઓફ ગવર્મેન્ટ ઇઝ રિસ્પોન્સિબલ બરાબર પાર્લામેન્ટરી સિસ્ટમમાં સરકાર કોને રિસ્પોન્સિબલ હોય છે પીપલ ઓફ ઇન્ડિયા ભારતના લોકોને પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિને પ્રાઇમ મિનિસ્ટર બરાબર વડાપ્રધાનને કે લેજિસ્લેચર ધારાકીયને શું આન્સર આવશે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એસ્ટાબ્લિશ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ એસેન્સ ઓફ ધીસ ફોર્મ ઓફ ગવર્મેન્ટ ઇઝ એ રિસ્પોન્સિબિલિટી ટુ મતલબ સરકાર આપણે આ બધા વાત કરીએ બરાબર રિયલ નોમિનલ હેડ જે સરકારના શું છે પાર્ટ છે બરાબર સરકારના શું છે પાર્ટ છે તો એ કોને જવાબદાર છે શું શું આન્સર આવશે આવશે સાચો આન્સર એમાં પણ સ્પેશિયલાઇઝ લોઅર હાઉસ લોકસભા લોઅર હાઉસ લોકસભા અથવા પોપ્યુલર હાઉસ બરાબર એના મલ્ટીપલ નામ છે આપણે નામે જોયા હતા લોકસભાના ઘણા બધા નામ છે લોઅર હાઉસ પીપલ્સ હાઉસ પોપ્યુલર હાઉસ બરાબર એવા જે પણ ઓપ્શન આપેલા હોય એ આમાં સાચો આન્સર આવશે ક્વેશનમાં આગળ વધીએ છે ચાલો અન્ડર અ કેબિનેટ ફોર્મ ઓફ ગવર્મેન્ટ કેબિનેટ ફોર્મ ઓફ ગવર્મેન્ટ કેબિનેટ જનરલી રિમેન્સ ઇન ઓફિસ કેબિનેટ મિનિસ્ટરની ઓફિસ ક્યાં હશે ફિક્સ સુધી સો લોંગ એઝ એન્જોય અ કોન્ફિડન્સ ઓફ પોપ્યુલર ચેમ્બર ઓફ લેજિસ્લેચર સો લોંગ એઝ એન્જોય ધ કોન્ફિડન્સ ઓફ હેડ ઓફ સ્ટેટ બરાબર સો લોંગ એઝોય ધ કોન્ફિડન્સ ઓફ ઇલેક્ટ્રોરેટ પોપ્યુલર ચેમ્બર એટલે લોકસભામાં જ્યાં સુધી વિશ્વાસ મત વિશ્વાસ મત હાસલ રહેશે ત્યાં સુધી પછી આવશે હેડ ઓફ સ્ટેટ બરાબર એટલે રાજ્યસભામાં જ્યાં સુધી વિશ્વાસ મત હાસલ રહેશે ત્યાં સુધી કે લોકોનો જ્યાં સુધી બરાબર એના ઉપર વિશ્વાસ રહેશે એને વોટા પાવવા વિશ્વાસ વિશ્વાસ રહેશે ત્યાં સુધી કેબિનેટ ક્યાં સુધી સત્તામાં રહેશે બરાબર સાચો આન્સર સિમ્પલ છે બરાબર જ્યાં સુધી લોકસભામાં મેજોરિટી રહેશે કોન્ફિડન્સ રહેશે ત્યાં સુધી રહેશે બરાબર આ આ વસ્તુ શું છે આપણે થિયરીમાં ભણીએ છીએ બરાબર અને આ જ રીતના જે બેઝિક ક્વેશ્ચન હશે એ તમને પૂછાશે તમારે આમાં ઘણી વખત અત્યારે જે ન્યૂ ટ્રેન્ડ છે બરાબર ન્યૂ ટ્રેન્ડ બે હજાર ત્રેવીસ ફિલિયમ્સ તો એમ પૂછીએ કે આમાંથી બે થી ત્રણ વસ્તુ સાચી આપે એક પેડ સાચી બે એક પેડ સાચી તમને થિયરી વાઇઝ જે સૌથી સાચું ખબર હોય એ રીતે તમે આને ઇઝીલી કે કરી શકો છો અને ઓપ્શન એલિમિનેશન બહુ કારગર સાબિત થશે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ ધ મેમ્બર ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર આર કલેક્ટિવલી રિસ્પોન્સિબલ રિસ્પોન્સિબલ પાર્લામેન્ટરી સિસ્ટમમાં ગવર્મેન્ટ સામૂહિક રીતે કોને જવાબદાર છે બરાબર તો ઘણા બધા વિદ્યાર્થીને ઓલરેડી જો ખબર પડી ગયો છે છતાં આપણે ઓપ્શન જોઈએ પછી આન્સર કરો હેડ ઓફ સ્ટેટ રાજ્યસભા ચેરમેન ઓફ અપર હાઉસ એન્ડ સ્પીકર ઓફ લોઅર હાઉસ બરાબર પોપ્યુલર હાઉસ ઓફ પાર્લામેન્ટ લોકસભા એન્ડ પ્રાઇમ મિનિસ્ટર કોને કલેક્ટિવલી રિસ્પોન્સિબલ હશે શું આન્સર આવશે ચોથામાં યસ એક્સેલેન્ટ શું આન્સર આવશે કલેક્ટિવલી રિસ્પોન્સિબલ કોને હોય કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જેના હેડ પ્રાઇમ મિનિસ્ટર હોય એ કલેક્ટિવલી રાજ્યસભાને લોકસભાને પ્રાઇમ મિનિસ્ટરને સ્પીકરને કે ચેરમેનને શું આન્સર આવશે મેં તમને પહેલેથી કીધું છે લેજિસ્લેચરને જવાબદાર હોય બરાબર લેજિસ્લેચર ને જવાબદાર હોય અને માં પણ સ્પેશિયલી લોકસભાને જવાબદાર હોય કારણ કે સરકાર રૂલ ક્યાં કરે લોકસભામાં કરે શોર્ટ એન્ડ સિમ્પલ યુપીએસસી ની અંદર સૌથી ઇઝી સબ્જેક્ટ હોય તો એ છે ઇન્ડિયન પોલિટી બેઝિક ખબર છે ક્વેશ્ચન સોલ્વ થઈ જશે હવે આને સુસંગત આપણે યુનિયન એક્ઝિક્યુટિવ મતલબ આ આપણે આ પાર્લામેન્ટરી અને સંસદના ક્વેશ્ચન આપણે જોઈએ છે મેં તમને રાષ્ટ્રપતિ વાળો પણ ટોપિક કીધો છે તો રાષ્ટ્રપતિ વાળા ટોપિકમાં પણ બેઝિક ક્વેશ્ચન શું પૂછાય છે કે ભાઈ રાષ્ટ્રપતિ બનવા માટે લાયકાત શું છે રાષ્ટ્રપતિ બનવા માટે ઉંમર મર્યાદા શું છે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં કોણ કોણ ભાગ લેશે એના રિમુઅલમાં કોણ કોણ ભાગ લેશે ઉપરાષ્ટ્રપતિ પછી કમ્પેરિઝન પૂછાય એજ વાળી જોડકા જોડોમાં કે ભાઈ રાજ્યસભાના મેમ્બર બનવા કેટલી એજ જોઈએ લોકસભાના બનવા કેટલી જોઈએ પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ બનવા કેટલી ઉંમર જોઈએ બરાબર લાયકાત શું જોઈએ બરાબર કોણ કોને રેઝિગ્નેશન આપે આવા બેઝિક ક્વેશ્ચન બરાબર તમે જેટલા પણ જૂના કોઈ ક્વેશ્ચન હશે યુપીએસસીના જીપીએસસીના ક્લાસ થ્રીના રેલવે બેન્કિંગ એસએસસી તો બધામાં તમે આ ક્વેશ્ચન જોશો ને તો આપણે જે થિયરીમાં જે નાની નાની બાબતને આપણે એકદમ ફોકસ કરીને લખેલી છે કે સમજેલી છે એ જ વસ્તુના ક્વેશ્ચન આવશે ઘણી વખત એ શોર્ટ એન્ડ સ્વીટ હશે ઘણી વખત એ સ્ટેટમેન્ટના ફોર્મમાં હશે બરાબર યુપીએસસી ખાસ એક વસ્તુ યાદ રાખે છે એ દરેક વસ્તુને સ્ટેટમેન્ટમાં લખશે બરાબર અને સ્ટેટમેન્ટમાં એક નાનકડી એવી ભૂલ કરશે આપણે એન્ટીડિફેક્શન લો પણ આપણે ભણીએ બરાબર પક્ષાંતર ધારો તો પક્ષાંતર ધારાને સ્ટેટમેન્ટ આપેલા હશે તમારે સ્ટેટમેન્ટ સમજીને ટીક કરવાના રહેશે તો એવું જ એક જોડકા જોડોનું ઉદાહરણ છે બરાબર જો દરેકે દરેક અહીંયા સિસ્ટમ આપેલી છે બધી સિસ્ટમની આપણે ચર્ચા નથી કરી પણ હું તમને અહીંયાથી મેક્સિમમ સિસ્ટમ જે છે એ સમજાવી દઈ પછી આપણે જોડકા જોડો પાર્લામેન્ટરી ગવર્મેન્ટ આપણે ચર્ચા કરી પ્રેસિડેન્શિયલ એ કરી બરાબર ફેડરલ સિસ્ટમ આપણી છે જ તે ફેડરલ સિસ્ટમ એ આપણી છે યુનિયટરી મતલબમાં એક જ ગૃહ હોય એક જ એક જ એક જ હોય બરાબર આપણે જેમ આવે ને કે ભાઈ ભારતમાં ફેડરલ સિસ્ટમ છે ત્રણ છે સેન્ટર છે સ્ટેટ છે લોકલ બોડી છે બરાબર ત્રિસ્તરીય રાજ કહેવાય છે યુનિયટરીમાં બધું એક જ હોય એક જ હોય સેન્ટ્રલ હોય સેન્ટ્રલ હોય એક જ હોય એને યુનિયટરી કહે ફેડરલમાં બે હોય અથવા ત્રણ હોય એથી વધારે હોઈ શકે છે પણ મોસ્ટ ઓફલી ત્રણ જોવા મળે છે સેન્ટર સ્ટેટ અને લોકલ બોડી પાર્લામેન્ટ અને પ્રેસિડેન્ટ અહીંયા આપેલા છે તો શું સાચો આન્સર આવશે જોડકા જોડો અને આન્સર કરો એ બી સીડી હવે આની અંદર યુપીએસસી તમને અટવાડવા માટે અહીંયા પાંચ ઓપ્શન અહીંયા આપી શકે છે બરાબર પાંચ ઓપ્શન અહીંયા આપી શકે છે વધારે આપી શકે છે ડિપેન્ડ ઓન યુપીએસસી સાચો આન્સર શું આવશે એ કે ડી ખાલી બે હરખા જોડો તો આ બધું કેવું હોય ખબર જોડકા જોડો બે તમે સાચા જોડી દીધા તો એ તમને આન્સર મળી જાય ત્રિકે સમજાવીશ ત્રિક સમજાવીશ ઘણી વાર જવાબમાં પણ જવાબ હોય ચાલો फटाफट અને આ હકીકતે બેનિફિટ થાય છે કે નથી થાતું એ પણ તમારે જણાવવાનું છે કે આ રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ એ બેનિફિશિયલ છે કે નહીં ગુજરાતી વાળા પણ આપણે રાખશું જો તમારી ડિમાન્ડ હશે તો ગુજરાતી ક્વેશ્ચન આપણે જોશું પણ ગુજરાતી ક્વેશ્ચન બહુ ઈઝી લાગશે થિયરી બરાબર સમજી હશે ને વાંચી હશે તો ચાલો ફટાફટ શું આન્સર આવશે એબીસીડી જો આ નેટ પ્રેક્ટિસ હોય છે બરાબર નેટ પ્રેક્ટિસમાં જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમને બેનિફિટ મળશે ઓકે ચાલો સોલ્વ કરીએ સૌથી પહેલા માં પેલું પાર્લામેન્ટરી ગવર્મેન્ટ ને પ્રેસિડેન્શિયલ ગવર્મેન્ટ તો પાર્લામેન્ટરી ગવર્મેન્ટ જે હશે પાર્લામેન્ટરી ગવર્મેન્ટ તો પાર્લામેન્ટરી હંમેશા યાદ રાખજો કલેક્ટિવલી રિસ્પોન્સિબલ બરાબર પછી પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં આપણને જોવા મળશે સેપરેશન ઓફ પાવર મેં તમને કીધું છે પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં એક્ઝિક્યુટિવ લેજિસ્લેચર અને જ્યુડિશિયરી ત્રણેય અલગ અલગ હશે સેપરેશન ઓફ પાવર જોવા મળશે પછી આવશે ફેડરલ સિસ્ટમ ફેડરલ સિસ્ટમ અને યુનિટરી સિસ્ટમ ફેડરલ સિસ્ટમ અને યુનિટરી સિસ્ટમ તો ફે ફેડરલ સિસ્ટમને આપણે સેપરેશન ઓફ પાવર કહીએ છીએ બરાબર સેપરેશન ઓફ પાવર ડિવિઝન ઓફ પાવર બરાબર પાવરનું શું થાય પાવરનું થશે સેપરેશન મતલબ સેન્ટર હોય સ્ટેટને આપે સ્ટેટ હોય લોકલ બોડી બોડીને અને યુનિટરી સિસ્ટમમાં આવશે સેન્ટ્રલાઈઝ પાવર બરાબર એક જ વસ્તુ હશે યુનિટ યુનિટરી મતલબમાં બધો પાવર એક જ સેન્ટર પાસે જ હશે ફેડરલમાં મતલબ જ એ થાય છે પાવરમાં આપણે ભાગ પાડે બરાબર ચાલો આ વાત થઈ ગઈ તમને ડાયરેક્ટલી જે ખબર હોય તો તમે કનેક્ટ કરી નથી ખબર તો શું કરી છે તો ઓપ્શન જોવો બરાબર ઓપ્શન જોવું હવે તમે ડી ઓપ્શન જુઓ તો એમાં તમારી પાસે બે જ ઓપ્શન છે ત્રણ અને એક માનો કે ડાયરેક્ટલી આ રીતે નથી થઈ શકતું તમારી પાસે જુઓ ડી ઓપ્શન એવો છે એમાં બે જ ઓપ્શન છે ખાલી એક અને ત્રણ તો પહેલા જુઓ યુનિટરી બરાબર યુનિઅન્ટરીમાં સૌથી પહેલા જુઓ ત્રણ સેપરેશન ઓફ પાવર જોવા મળશે તો યુનિન્ટરીમાં એક જ હશે બધું એક જ છે યુનિન્ટરી મતલબ એક જ તે સર્કલ અન્ય કોઈ સર્કલ જ નહીં બરાબર તો એમાં સેપરેશન ઓફ પાવર જોવા મળે નહીં સેપરેશન ઓફ પાવર જોવા મળે નહીં તો એક જ ઓપ્શન આવી ગયો તો ત્રણ વાળા ઓપ્શન કાઢી નાખો ત્રણ વાળા ઓપ્શન કાઢી નાખો તો હવે તમારી પાસે બે ઓપ્શન વધ્યા બી અને સી બી અને સી બરાબર તો હવે આ બે ને ટાર્ગેટ કરો પેલામાં સિમ્પલ વસ્તુ તમે જોવો સિમ્પલ વસ્તુ બી બરાબર બી માં બી ઓપ્શનમાં તો એમાં ચાર છે એમાં ચાર પાર્લામેન્ટરી ગવર્મેન્ટ કલેક્ટિવલી રિસ્પોસિબલ છે પાર્લામેન્ટ્રી સિસ્ટમનું નહીં ઓકે તો ડાયરેક્ટ તમને આન્સર મળી જાય બી ઘણી વખત ઓપ્શન એ તમને આન્સર આપતા હોય છે ખ્યાલ આવે છે કે રિપીટ કરો હા ઓપ્શન ઓપ્શન ના સમજાય યુપીએસસી આપશે જ ઓપ્શન એવી રીતે બરાબર એટલા માટે યુપીએસસી છે યુપીએસસી એક વખત એવો ક્વોન એ પૂછેલો છે એક જ વખત કે જેની અંદર એને શપથ આપેલી હતી કોની પ્રેસિડેન્ટની પ્રાઇમ મિનિસ્ટરની શપથ આપેલી હતી શપથ બરાબર હાલાકી આપણે શપથ લાઈનમાં જોઈ નથી બરાબર શપથ આપેલી હતી સામે ઓપ્શન આપેલા હતા એક બધા ઓપ્શન એવા હતા કે તમે ડિફરન્સીએટ ના કરી શકો કોની કઈ શપથ હશે મોસ્ટ ઓફલિકેસમાં એકાદ બે ક્વોક્શન એવા મળશે આ તમારે પ્રિન્સિપલ યાદ રાખવાની છે બરાબર મેન કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતા સિસ્ટમની લાક્ષણિકતા શું છે બરાબર હવે આપણી આપણે આપણી ભારતવાળી વાત કરીએ તો ભારતમાં પાર્લામેન્ટરી ફોર્મ ઓફ સિસ્ટમ છે એમાં પણ ફેડરલ સિસ્ટમ છે અને ફેડરલ સિસ્ટમમાં પણ ત્રણ સ્તર છે સેન્ટર સ્ટેટ અને લોકલ ગવર્મેન્ટ ત્રણ સ્ટેટ છે ઓકે મતલબ ખાલી પ્રેસિડેન્શિયલ સિસ્ટમ થી આ બધું થઈ ન જ જતું આપણું તંત્ર ચાલતું નથી પ્રેસિડેન્શિયલમાં પણ સેપરેશન ઓફ પાવર છે હજી આને પણ અલગ રીતે લખી શકાય છે છે સિંગલ ફોર્મ ઓફ પછી પ્રેસિડેન્શિયલમાં કે ટુ પાર્ટી સિસ્ટમ બરાબર કારણ કે અમેરિકાની જ છે મોર વન પાર્ટી કોઈ પણ રીતે ઓપ્શન ઓપ્શન તમારા હાથમાં નથી તમારા હાથમાં છે જે થિયરી છે એને લગતા આન્સર બેસ્ટ ટુ બેસ્ટ ડાયરેક ઓપ્શન ખ્યાલ નો આવે તો પેલા આન્સરે જોવો મતલબ સીધા સીધા ઓપ્શન ખ્યાલ નથી આવતા તો આન્સર જુઓ આન્સરમાં કાંઈક મગજ દોડાવો ઘણી વખત આન્સરમાં પણ મેં તમને કીધું ને એમાં આન્સર હોય તો તમે ડી ફોલો કરો તો ત્રણ કે એક બરાબર એટલે અહીંયાથી તમે એટલું તો બેઝિક કોમન સેન્સ લગાડી શકો છો

ચાલો ઓપ્શન આપેલા છે બોથ એ એન્ડ આર ઇન્ડિવિઝ્યુઅલી ટ્રુ આર ઇઝ કરેક્ટ એક્સપ્લેનેશન ઓફ એ મતલબ બંને સાચા છે અને જે આર છે બરાબર રીઝન છે એ પહેલાનું પરફેક્ટ આન્સર છે બોથ એ એન્ડ આર ઇન્ડિવિઝ્યુઅલી ટ્રુ બટ આર ઇઝ નોટ કરેક્ટ એક્સપ્લેન એ એ ઇઝ ટ્રુ આર ઇઝ ફોલ એ ઇઝ ફોલ આર ઇઝ ટ્રુ ચાલો સાચો આન્સર શું આવશે સોલ્વ પેલું તો સાચું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી નો કોન્ફિડન્સ મોશન પાસ થશે તો ગવર્મેન્ટ સત્તા ઉપરથી જતી રહેશે બરાબર બીજું સ્ટેટમેન્ટ એ સાચું જ છે બરાબર નો કોન્ફિડન્સ મોશન પાસ થશે તો પ્રાઇમ મિનિસ્ટરને પણ પદ ઉપરથી દૂર કરી શકાય છે બંને સાચા છે બોથ આર ટ્રુ બોથ આર ટ્રુ તો બે ઓપ્શન નીકળી જશે હવે આપણે ચિંતાનો જે વિષય છે એ છે એ કે બી એ કે બી છે બંને સાચા તો અહીંયા નો કોન્ફિડન્સ મોશન થી ગવર્મેન્ટ જે છે બરાબર બરાબર એને આપણે પદ ઉપરથી દૂર કરી શકાય છે છે એ વસ્તુ પણ પ્રાઇમ મિનિસ્ટર નો કોન્ફિડન્સ મોશન થી કરેક્ટ એક્સપ્લેનેશન આનું આવશે નહીં માત્ર સરકારને દૂર કરવા માટે નો કોન્ફિડન્સ મોશન એક જ વસ્તુ નથી બરાબર એક જ વસ્તુ નથી અન્ય પણ વસ્તુ છે એટલે આનું કરેક્ટ એક્સપ્લેનેશન આ નથી સરકાર ને કરવાના ઘણા બધી વ્યવસ્થા હા અહીંયા ખાલી પ્રાઇમ મિનિસ્ટર હોત તો વસ્તુ છે તો એ ઓપ્શન આવત અધરવાઈઝ આ બી આવશે કારણ કે આખી ની વાત કરી છે કોઈ ડાઉટ ઓકે ચાલો

પાર્લામેન્ટરી નો મેઇન પ્રિન્સિપલ કયો છે શું આન્સર આવશે સાતમામાં જો ઘણી વખત ઇઝી આપણને જેટલા ક્વેશ્ચન ઇઝી લાગતા હોય છે એટલા હોતા નથી એની પાછળ યુપીએસસી નો પર્પઝ કંઈક એક્સપ્લેનેશન નો હોય છે યુપીએસસી ના ની લાક્ષણિકતા જીધઆઉટ એની મતલબ ઘણી વખત આપણને સામે સાચો જવાબ લાગતો હોય પણ એ હોય નહીં શું આવશે સાચો આન્સર એ બી સી કે ડી ચાલો સોલ્વ કરીએ તો સુપ્રમસી ઓફ પાર્લામેન્ટ ઇટ નોટ ટ્રુ આન્સર સુપ્રમસી ઓફ ઇઝ ઇન અ ફોર્મ બરાબર સુપ્રમસી મતલબ સર્વોચ્ચ શું છે તો કાયદામાં કોન્સ્ટિટ્યુશન સર્વોચ્ચ છે બસ હવે આપણી પાસે વધ્યા બે ઓપ્શન તો સેપરેશન ઓફ પાવર કઈ સિસ્ટમમાં જોવા મળશે પ્રેસિડેન્શિયલ કે પાર્લામેન્ટરી સેપરેશન ઓફ પાવર મતલબ જુડિશરી એક્ઝિક્યુટિવ ને લેજિસ્લેચર અલગ સેમાં જોવા મળશે પ્રેસિડેન્શિયલ કે પાર્લામેન્ટરી ક્લિયર વિઝિબલ સેપરેશન ઓફ પાવર સેમાં જોવા મળશે પ્રેસિડેન્શિયલ કે પાર્લામેન્ટરી સેપરેશન ઓફ પાવર કઈ સિસ્ટમમાં જોવા મળશે ડી ઓપ્શન ચર્ચા કરીએ છીએ આપણે સેપરેશન ઓફ પાવર કઈ સિસ્ટમમાં જોવા મળશે પાર્લામેન્ટરીમાં કે પ્રેસિડેન્શિયલમાં પ્રેસિડેન્શિયલમાં આપણને પૂછ્યું છે પાર્લામેન્ટ એટલે નહીં આવે બરાબર સાચો આન્સર શું આવશે બી રિસ્પોન્સિબિલિટી ઓફ એક્ઝિક્યુટીવ ટુ લેજિસ્લેચર લેજિસ્લેચર આપેલું હોય તો લેજિસ્લેચર નહી તો લોકસભા નહીં તો પોપ્યુલર હાઉસ પીપલ્સ હાઉસ બરાબર જે પણ આપેલું હોય તે એક્ઝિક્યુટિવ મતલબ કારોબારી છે એ શું છે રિસ્પોન્સિબલ છે હવે અહીંયા કલેક્ટિવલી રિસ્પોન્સિબલ શબ્દ જોવો જોડકા જોડોમાં જોડો છે અહીંયા નથી આપેલો બરાબર તો એટલીસ્ટ ખાલી રમત છે આ શબ્દોની ખાલી રમત છે બરાબર ખ્યાલ આવે છે સમજાય છે ક્વેશન ક્વેશ્ચન સમજાય છે આગળ વધીએ મજા આવે છે ને ક્વેશ્ચન માં પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ મિનિસ્ટર આઈ અપોઇન્ટેડ બાય પાર્લામેન્ટરી સિસ્ટમ માં મિનિસ્ટર કોના દ્વારા અપોઇન્ટ થાય છે હેડ ઓફ સ્ટેટ પ્રેસિડેન્ટ દ્વારા હેડ ઓફ ગવર્મેન્ટ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા હેડ ઓફ સ્ટેટ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા પ્રાઇમ મિનિસ્ટર દ્વારા

મંત્રાલય આવશે કોના કેવા અનુસાર વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટરના કેવા અનુસાર સી ઇઝ ધ રાઇટ આન્સર બરાબર ક્વેશ્ચન વાંચીને ડાયરેક્ટ એ આન્સર ટીક કરવો નહીં વિચ વન ઓફ ફોલોઈંગ ઇઝ એસેન્શિયલ ફીચર ઓફ પાર્લામેન્ટરી સિસ્ટમ નીચેનામાંથી પાર્લામેન્ટરી સિસ્ટમની જરૂરિયાત વાળું ચાલો આ તો આન્સર સિમ્પલ જ છે પાર્લામેન્ટરી સિસ્ટમમાં નીચેનામાંથી કયું સૌથી એસેન્શિયલ ફીચર નથી બરાબર નથી 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 બરાબર અહીંયા નોટને હાઇલાઇટ કરવાનું રહી ગયું છે નથી એવું પૂછેલું છે બરાબર એટલે મેક્સિમમ સિસ્ટમ સિસ્ટમનો ઓપ્શન છે એક જ નથી તો કયો નથી ચાલો આ થોડોક ટ્રીકી ક્વેશ્ચન છે તો ફ્યુઝન ઓફ એક્ઝિક્યુટિવ એન્ડ લેજિસ્લેચર લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવ બે એક હશે ફ્યુઝન એટલે મર બરાબર ભેગા હોવું પછી નોમિનલ હેડ હશે બરાબર મતલબ એક નામ માત્ર એના વડા હશે પછી કલેક્ટિવલી રિસ્પોન્સિબલ હશે બરાબર પછી જે ચર્ચા છે ફિક્સ ટેન્યુઅર ઓફ એક્ઝિક્યુટિવ મતલબ એક્ઝિક્યુટિવ નું ફિક્સ ટેન્યુઅર હશે આમાંથી કયું નહીં આવે નવમાં કયું નહીં આવે નોટ પૂછેલું છે નોટ અને એસેન્શિયલ ફીચર મતલબ બીજા બધા એસેન્શિયલ છે એક ફીચર એસેન્શિયલ નથી નોટ પૂછેલું છે નીચેનામાંથી કયું એસેન્શિયલ નથી વિચારીને આન્સર આપો ઈઝી લાગે છે મારા આન્સર આપ્યા બાદ બરાબર પણ જરૂરી છે પેલા તમારા સાચા આન્સર પસંદ કરો બરાબર ચાલો એક્સપ્લેન કરીએ તો પાર્લામેન્ટરી સિસ્ટમ બરાબર ફ્યુઝન ઓફ એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર આપણે ઓલરેડી જોઈ ગયા છીએ એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર બંને એક હશે એક્ઝિક્યુટિવમાં આપણે ઉદાહરણ જોયું તો પ્રાઇમ મિનિસ્ટર એ લોકસભાના પણ મેમ્બર છે બરાબર તો આપ પેલું સાચું છે એટલે આવશે પછી નોમિનલ હેડ ઓફ સ્ટેટ બરાબર આમાં આવશે પ્રેસિડેન્ટ એક નોમિનલ હેડ હોય અને એક રિયલ હેડ હોય પ્રાઇમ મિનિસ્ટર પણ સાચું છે છે કલેક્ટિવલી કલેક્ટિવલી રિસ્પોન્સિબલ રિસ્પોન્સિબલ આપણે આપણે શરૂ ત્યારથી એક જ વસ્તુ લાગેલા ફિક્સ ટેન્યુર ફિક્સ ટેન્યુર એ પ્રેસિડેન્શિયલ સિસ્ટમનો પાર્ટ છે બરાબર પાર્લામેન્ટરી સિસ્ટમમાં ફિક્સ ટેન્યુર હોતો નથી બરાબર પ્રાઇમ મિનિસ્ટર ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનો કાર્યકાળ આપણે પાંચ વર્ષ અથવા અનિશ્ચિત એવું આપણે કહીએ છીએ નિશ્ચિત હોતો નથી પાંચ વર્ષ અથવા અનિશ્ચિત બરાબર નિશ્ચિત નથી હોતો ગમે ત્યારે સરકાર પડી છે તો ડી ઇઝ ધ આન્સર બરાબર એ પ્રેસિડેન્શિયલ સિસ્ટમનો પાર્ટ છે બરાબર સિસ્ટમ સિસ્ટમનો નહીં ચાલો દસમા નો આન્સર આપો પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ ઇઝ બેઝ ઓન પ્રિન્સિપલ ઓફ કલેક્ટિવલી રિસ્પોન્સિબિલિટી સાચું એ બી સાચા છે અને પાર્લામેન્ટ છે એ પૂરે પરફેક્ટ આન્સર કરે છે એ ને બી સાચા છે આર પરફેક્ટ આન્સર કરતો નથી એને એ સાચું છે આર ખોટું છે એ ખોટું છે અને આર સાચું છે શું આવશે માં આન્સર શું આવશે ફટાફટ કમેન્ટ કરો ઓકે ચાલો એક્સપ્લેનેશન જોઈએ પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ ઇઝ બેઝ ઓન પ્રિન્સિપલ કલેક્ટિવલી એક ઓપ્શન નીકળી જશે ડી પાર્લામેન્ટરી ડિફેક્ટ ઇઝ નોટ નેસેસરી ઇન સફિશિયન્ટ કેસ ઓફ રેઝિગ્નેશન ઓફ પાર્લામેન્ટ તો આ ખોટું છે સફિશિયન્ટ રિઝલ્ટ હશે તો રેઝિગ્નેશન આપવું પડશે તો આ ખોટું છે બરાબર આ રીઝ અ ફોલ્સ બરાબર આ ખોટું છે અને આને કોઈ રીતે એક્સપ્લેન કરતું નથી So C is the right answer. C is the right answer. Consider the following pre uh, feature presence of nominal and tutelar head of state, collectively responsible of cabinet, accountability of executive to the legislature, and separation of power. विच आर द फीचर ऑफ पार्लामेंटरी फॉर्म ऑफ गवर्नमेंट सिंपल आंसर गवर्टर बराबर मतलब अहर फरी पार्लामेंटरी सीस्टमेंट पूछये तो एक वस्तु खाली नहीं आवे, एक आ, आ, सोलूशन जो लीए लगभग સાચો આન્સર આપેલો છે પ્રેઝન્સ ઓફ નોમિનલ એક વાસ્તવિક વડા એક નામ માત્રના વડા બરાબર બરાબર કલેક્ટિવલી રિસ્પોન્સિબલ ઓફ કેબિનેટ અહીંયા જો તમે અહીંયા બહુ કલેક્ટિવલી રિસ્પોન્સિબલ પછી ઓપ્શન ચેન્જ કરે પણ આપણ સાચું છે અકાઉન્ટેબિલિટી ઓફ એક્ઝિક્યુટિવ ટુ લેજિસ્લેચર બરાબર આ સેમ વસ્તુ અહીંયા જ છે અકાઉન્ટેબિલિટી મતલબ જવાબદારી છે બરાબર લેજિસ્લેચર પ્રત્યે સેપરેશન ઓફ પાવર વાળો ખાલી ઓપ્શન આવશે નહીં કારણ કે આ પ્રેસિડેન્શિયલ સિસ્ટમનો પાર્ટ છે તો ફોર્થ ઓપ્શન નહીં આવે ફોર્થ એલિમિનેટ કરશો બરાબર તો તમારી પાસે સીધો રાઈટ આન્સર આવી જશે તો પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન હતા બરાબર જે પણ વિદ્યાર્થીને આમાં અઘરું લાગતું હોય ના સમજાતું હોય એ હજી પ્રેક્ટિસ કરી શકે છે બરાબર આ ઇંગ્લિશમાં હતું એટલે બની શકે તમને ઘણા બધા ક્વેશ્ચન ના પણ સમજાણો હોય ગુજરાતીમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો બરાબર જીપીએસસી ના પેપર એ જે છે એ પણ અવેલેબલ છે એ પણ તમે સોલ્વ કરી શકો છો તો આજે પ્રેક્ટિસ સેશન પૂરતું એટલું જ રાખીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું સ્ટેટવાળો પોઈન્ટ બરાબર તો ફરીથી એકવાર હું તમારી સાથે ડિસ્કશન કરી લઉં છું બરાબર બંધારણનો ભાગ પાંચ પાર્ટ ફાઇવ યુનિયન સંઘ બરાબર સંઘમાં આપણે જોયું સંઘ કારોબારી બરાબર પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર એટર્ની જનરલ બરાબર અને પછી આપણે જોયું સંસદ પાર્લામેન્ટ બરાબર એમાં લોકસભા અને રાજ્યસભા અને દરેકે દરેક વસ્તુ બરાબર લોકસભા રાજ્યસભા વન ઓફ ધ મોસ્ટ ટાઈમ્પી ટોપિક ઓફ ઇન્ડિયન પોલિટી એ આપણે સંપૂર્ણ અહીંયા પૂરો કરી દીધો છે વીસ લેક્ચર જેવા લેક્ચર થયા છે ટોટલ આમાં આપણી પાસે વીસ લેક્ચર તમે બરાબર તૈયાર કરી લેશો આ બરાબર સંઘ સમજી ગયા છો યુનિયન સ્ટેટ સમજવું ઈઝી થઈ જશે ક્વેશ્ચન બધા ઇઝી થઈ જશે ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન જે પૂછાશે પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જશું અહીંયા લેક્ચરને વિરામ આપું છું જૂના લેક્ચર ના જોવે તો એક વાર જોઈ લેજો જય હિન્દ વંદે માત્ર